ઉમરગામ પોલીસ મથકની હદમાં આવતા ખતલવાડ ગામે એસપી સુનિલ જોશી અને પીઆઈ પીએસ પરમાર ઉપસ્થિતિમાં પોલીસ લોક દરબાર યોજાયો હતો જેમાં સ્થાનિકો દ્વારા હાટ બજારને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા મુખ્ય માર્ગ પર સર્કલની જરૂરિયાત ખતલવાડ ભિલાડ જોડતા માર્ગ પર અડીંગો જમાવી બેસતા વાહન ચાલકોની આડોડાઈને કારણે વેઠવી પડતી હાલાકી અંગે રજૂઆત કરાઈ હતી જેની સામે એસપી સુનિલ જોશીએ ઘટતું કરવા ખાતરી આપી હતી તેઓ સાથે ગાંજાનું સેવન કરતા તેમજ સપ્લાય કરતા ઇસમો અંગે જાણકારી આપવા ઉપસ્થિતોને જણાવી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા પણ ખાતરી અપાઈ હતી આજ જો ઇધર હુઆ હે જો ફાયર એક્સ્ટિંગ્યુશર વાલે આયે થે ઓર ઉન્હોને બતાયા હમકો કૈસે મતલબ કે કોઈ ગિર જાતા હે બીચ મે ફાયર લગ જાતા કહીં પે તો ઉનકો કૈસે હેલ્પ કિયા જાતા હે ઓર ફાયર એક્સ્ટિંગ્યુશર કૈસે યુઝ કિયા જાતા હે ઓર ઇન્હોને બતાયા કે ઈ લોગ કૈસે સેવ કરતે હે વો ભી બતાયા હમે ઓર જો કે ઈ લોગ કા જો ઇન્સ્ટ્રુમેન્ટ્સ હે ઉસકે બારે મે હમકો એક્સપ્લેન કિયા જા રહા થા ઓર जैसे कोई गिर जाता है तो उसको कैसे उठा के लेके जाने का और तो उसमें भी दो तीन टाइप्स ऑफ उसमें दो तीन टाइप्स जिससे क्या है उन्होंने कैसे उठा के लेके जाते हैं और फायर एक्सटिंग्विशर कैसे यूज़ किया जाता है वो सिखाया और फायर पाइप से कैसे यूज़ किया जाता है उसको सिखाया तथा हमारी TIDC सरीगाम की टीम ना श्री महेश भाई तथा हमारा फायर स्टाफ ना सभ्यों अत्रे सरीगाम आवेली आ स्कूल अंदर जो इंस्टिट्यूट अंदर टेक्निकल इंस्टिट्यूट अंदर फायर सेफ्टी अवेरनेस प्रोग्राम राखी और આગ અકસ્માતથી કેવી રીતે કામ કરવું અને તેની સંપૂર્ણ માહિતી પહેલાં શાબ્દિક એટલે થિયોરિકલ પછી પ્રેક્ટિકલ કરી મેન ટુ મેન રિસ્ક્યુનું એ કરાયું દરેક જાતની અમારી જે ઉપયોગી સાધનોની ડેમોન્સ્ટ્રેશન કરી અને એ લોકોને સંપૂર્ણ માહિતગાર કર્યા જેથી કરીને અમારો એક જ આશય કે પબ્લિક અવેરનેસ ફાયરને લગતું હવે આગળ દિવાળીના દિવસો આવે છે નાની મોટી આગ થાય દરેક એક સામટી આગ લાગે તો આ સર્વિસ પહોંચી ના વળે તો જે અમે શીખવાડેલું હોય એ જો કોમન પબ્લિક ઉપયોગ કરી અને એનાથી આગ ઉલવી શકે તો એનાથી દેશનું નુકસાન અટકી જાય રાષ્ટ્રનું નુકસાન પોતાનું જે કહેતા હોય જે જગ્યાએ આગ લાગે એમાંથી નુકસાનમાંથી બચી શકે